तो राहुल गांधीए भारत जोड़ो यात्रा अंगे प्रेस कोन्फरेंस करी तमाम माहितीओ तेमना द्वारा आपवामां आवी। समाचारमां आगळ वधीए तो जूनागढ़ना रस्ताओ महानगरपालिकाना शासकों माटे माथानो दुखावो बन्या छे। लोकोमां एक प्रकारनो रोष जोवा मळी रह्यो छे। त्यारे मळेली स्थायी समितिनी खास बैठकमां रूपिया 112 करोड़ना विकासना कामोने मंजूरी आपवामां आवी छे। बैठकमां रूपिया 38 करोड़ना खर्चे रस्ताओना नवीनीकरणना टेन्डर मंजूर करवामां आव्या, उपरांत रूपिया 15 करोड़ना खर्चे प्रोजेक्टनो पण मंजूर करवामां आव्यो। गैसनी लाइन, भूगर्भ गटरना काम वगैरेने कारणे रस्ताओ तूट्या अने प्रजाने मुश्केली पड़ी रही छे, तो आंगे तेमना द्वारा दुख व्यक्त करवामां आव्यु। पत्रकार परिषदमां स्थायी समितिना चेरमेन हरेश परसाणा, मेयर अने डेप्यूटी मेयर सहितना पदाधिकारीओ पण उपस्थित रह्या हता। डेप्यूटी मेयरे जणाव्युं कि जूनागढ़नी प्रजाने 50 वर्ष सुधी सुविधाओ मळती रहे तेवा काम करीशुं। આજે સ્થાયી સમિતિની મિટિંગ પણ છે, સંકલન સમિતિની મિટિંગ છે, એની પહેલાં પત્રકારો ભાઈઓ સાથે કે જૂનાગઢની અંદર 112 કરોડના ખર્ચે જે ઇમરજન્સી કામ અમે ચાલુ કરવાના, ખાસ કરીને હું તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ટૂંકા સમયમાં ટોટલ આયોજન કરી નાખ્યું। અત્યારે અમારા ટેન્ડરો પણ બહાર પડી ગયા છે, ટેન્ડરો ખુલી પણ ગયા છે। 16 સપ્ટેમ્બરથી ને બને તો, જો કુદરત આમાં વરસાદ પડશે તો કામ થોડું મોડું પણ થાય, અને કદાચ મોડું થાય તોય કંઈ વાંધો નહીં, પણ અમારે રોડ 38 કરોડના ખર્ચે જૂનાગઢના લગભગ મેઇન એરિયાના બધા રોડ આવી જવાના, એમાં એક જે કચરાના નિકાલ માટેનું પણ અમારું 15 કરોડનું આયોજન છે। ટૂંકમાં 112 કરોડ રૂપિયાના ટેન્ડરો બહાર પડી ગયા છે। અમારે દિવાળી સુધીમાં બધા રોડ અપ ટુ ડેટ અને એક પણ ફરિયાદ વગરના બેસ્ટમાં બેસ્ટ રોડ થાય એવો અમારો પ્રયત્ન છે। તમે આજે બધા આવ્યા, કામગીરી ફૂલ સ્પીડે અમારી ચાલુ જ છે। ગટરના પાઇપ નાખ્યા તો રોડ તૂટ્યા ને, ટોરેન્ટોના પાઇપ, અને ન નાખીએ તોય વાંધો, નાખો તોય કે તકલીફ, પણ આખા જૂનાગઢને 50 વર્ષ સુધી ગટરનો પ્રોબ્લેમ ન નડે। ટોરેન્ટોના પાઇપ ફિટ થઈ જાય એટલે ગેસ કનેક્શન ઘરે ઘરે આવી જાય, કોઈને બાટલા ઘરે નહીં મગાવવા પડે। તો આ બધા કામ કરવા માટે અમને પણ આંખે થવું ન ગમતું હોય, રોડ તૂટે અમને પણ ન ગમતું હોય, ગામની પ્રજાને તકલીફ પડી અમને પણ ન ગમતું હોય, પણ જો અમારે જ કામ 50 વર્ષ સુધીના જૂનાગઢની પ્રજાને નિરાશ થાય એવા કામ કરવા હોય તો એના માટે આ બધું કરવું પડે। 59 કરોડના ખર્ચે અમારું ટેન્ડર બહાર પડી ગયું છે, જે તળાવનું, નરસિંહ મહેતા તળાવનું, એનું પણ બ્યુટિફિકેશનનું કામ ચાલુ। ભવનાથનું તમે ડેવલપમેન્ટ જો, ઉપરકોટમાં 60 કરોડના ખર્ચે અત્યારે સરકાર દ્વારા કામ ચાલુ છે, તો આખા ગામમાં કઈ જગ્યાએ કામ બાકી છે, છતાં જે રોડ ખોઈદા જ એના માટે પ્રજાને તકલીફ પડી જ પડે, એના માટે જ અમે કરીએ કે ભવિષ્યમાં એને બધી સુવિધાઓ મળે। હવે પછી રોડ કદાચ ન તોડવા પડે એવું પણ આયોજન છે, ને દિવાળી પહેલાં જૂનાગઢના લગભગ બધા રોડ થઈ જાય એવો અમારો આખી બોડીનો પ્રયત્ન છે। તમારા બધાનો ખૂબ આભાર, પોઝિટિવલી બધા અમને મદદ કરે એવી બધાને પ્રાર્થના કરું છું કે જે કામ કરીએ છીએ અમે પ્રજા માટે જ કરીએ છીએ, છતાં જો તમને કોઈ તકલીફ પડતી હોય તો અમે માફી પણ માગીએ, પણ આ કામ બધા એવા છે કે ભવિષ્યમાં જૂનાગઢની પ્રજાને જ ઉપયોગી થાય। ભારત માતા કી જય, વંદે। પ્રથમ તો આજની અનંત ચતુર્દશીની દશીની તમામને શુભકામના પાઠવું છું। આજે મહાનગરપાલિકા દ્વારા ખાસ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવેલ છે અને અંદાજિત 112 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને આજે મંજૂર કરવામાં આવશે। ખાસ કરીને જે કામના રાજમાર્ગો છે એ ભૂગર્ભ ગટર, ટોરેન્ટનું કામ અથવા તો પાણીની પાઇપલાઇનને હિસાબે તૂટેલા છે, તો આ રાજમાર્ગોને મઢવા માટે કુલ 38 કરોડના જે ટેન્ડરોના ભાવ મંજૂર કરેલ છે, અને આ કામો આવનારી 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે। જો વરસાદ વિઘ્ન નહીં બને તો આ કામગીરી 16 સપ્ટેમ્બરે શરૂ થઈ જશે। એટલે જે ગામની મુખ્ય સમસ્યાઓ રસ્તા બાબતની છે, રસ્તામાં ખાડા બાબતની છે, એ સમસ્યાઓ અમે આજે તમામ કામો મંજૂર કરી અને દૂર કરવાનો પ્રયાસ કરેલ છે।